નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 7માં આજે જોઈએ સ્વાધ્યાય 7.5. સ્વાધ્યાય 7.5માં દાખલા નંબર 1 જોઈએ તો આકૃતિઓ આપેલી છે તેના સરવાળા કે બાદબાકી, સરવાળા છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકનો જવાબ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ દાખલા નંબર એમાં આકૃતિ જોઈએ તો અહીંયા ટોટલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4 અને 5. કુલ 5 ભાગમાંથી એક ભાગ ભરેલો છે, એટલે કે લખાશે અહીંયા 1/5. હવે સરવાળો છે કે બાદબાકી? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બીજો અપૂર્ણાંક છે 1, 2, 3, 4 ને એમાં પણ 5 ભાગ છે, એટલે કુલ ભાગ છેદમાં અને તેમાંથી છાયાંકિત ભાગ એટલે કે ભરેલો ભાગ કેવા છે? 2. એટલે કે 1/5માંથી કેટલા છે? 2/5. હવે સરવાળો આવશે કે બાદબાકી? તો જવાબ આપણે જોઈએ, જવાબ આપણે જોઈએ તો શું છે? અપૂર્ણાંક 1, 2, 3 ભાગ ભરેલા છે, એટલે 3/5. તો 2 + 1 કરીએ તો થશે 3, અને છેદનો લસા લઈએ તો 5 જ થશે. 5 અને 5 નો લસા 5 થાય, માટે 3/5 જવાબ આવશે. એટલે કે અહીંયા સરવાળાની ક્રિયા કરેલી છે, કારણ કે 1 + 2 એટલે થશે 3, અંશનો સરવાળો થાય છે. જ્યારે અપૂર્ણાંકોનો સરવાળા કે બાદબાકી હોય ત્યારે અંશના જ સરવાળા કે બાદબાકી થાય છે, છેદનો લસા લેવામાં આવે છે. માટે એ જ રીતે બીજો જોઈએ દાખલો. હવે અહીંયા કુલ ભાગ કેટલા છે? 1, 2, 3, 4 અને 5, એટલે કુલ ભાગ 5 છે, તેમાંથી 5 એ 5 ભાગ ભરેલા છે, એટલે કે 5/5 લખાશે. અને 1, 2, 3 ભાગ ભરેલા છે, 2 ભાગ ખાલી છે, એટલે કે 3 ભાગ ભરેલા અને કુલ ભાગ છે 5. તો અહીંયા જવાબમાં જોઈએ તો 2 ભાગ ભરેલા છે, એટલે કે 2/5. તો હવે 5 માં 3 ઉમેરીશું કે 5 માંથી 3 બાદ કરીશું તો આ જવાબ મળશે? તો તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો કે 5/5 માંથી 3/5 બાદ કરવામાં આવે તો જ જવાબ 2/5 મળે. એ જ રીતે ત્રીજી આકૃતિ જોઈએ તો કુલ વર્તુળ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, તેમાંથી 2 વર્તુળ છાયાંકિત છે, એટલે કે 2/6. હવે હમણાં આપણે નિશાની કઈ આવશે તે નથી લખતા, ત્યારબાદ લખીએ છીએ બીજો અપૂર્ણાંક. તો તેમાંથી તેમાં પણ 6 ભાગ છે કુલ, તેમાંથી 3 ભાગ છાયાંકિત છે. તો હવે જવાબમાં જોઈએ તો 1, 2, 3, 4, 5 ભાગ છાયાંકિત છે અને કુલ ભાગ છે 6, એટલે છેદમાં 6 આવશે. તો તમે કહી શકો છો અહીંયા કઈ નિશાની આવશે? પ્લસની સાઇન આવશે, માટે 2 + 3 = 5 અને છેદમાં 6 જવાબ આવશે, એટલે 5/6 જવાબ આવશે. અને અહીંયા બાદબાકીની ક્રિયા, એ જ રીતે અહીંયા સરવાળાની ક્રિયા અને ત્રીજા દાખલામાં પણ સરવાળાની ક્રિયા આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં દાખલા નંબર 1માં આ રીતે દરેકે દરેક આકૃતિ દોર્યા બાદ જ તમારા આ રીતે જવાબ લખવાના રહેશે. એટલે કે આકૃતિ દોરી, જે પણ છાયાંકિત ભાગ છે પેન્સિલ વડે વ્યવસ્થિત આકૃતિ દોરીને ત્યારબાદ આ રીત લખીને જવાબ લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2માં આપણે જોઈએ તો ઉકેલ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો ઉકેલ મેળવવાનો છે, તેમાં આપણને સરવાળા કે બાદબાકીની ક્રિયાઓ આપેલી છે. સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 1/18 + 1/18. તો હમણાં જ આપણે અગાઉ વાત કરી કે બંને જ્યારે છેદ સરખા હોય છે ત્યારે છેદ 18 એ મૂકી દેવાના, અંશ અંશનો સરવાળો થશે, એટલે કે 1 + 1 એટલે થશે 2, એટલે જવાબ આવશે 2/6. શું આવશે જવાબ? 2/18 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અપૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી હોય છે ત્યારે હંમેશા અંશ અંશનો સરવાળો થાય છે, એમાં છેદનો સરવાળો થતો નથી. છેદનો શું લેવામાં આવે છે? લસા લેવામાં આવે છે, એટલે કે જવાબ આવશે 2/18. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2.
તો એમાં 8 ના છેદમાં 15 વત્તા 3 ના છેદમાં 15, હવે બંનેમાં છેદ કોમન છે એટલે લખી દઈએ 15. 8 ને 3 કેટલા થશે? 8, 9, 10, 11. એટલે કે જવાબ આવશે 11 ના છેદમાં 15. 8 વત્તા 3, અહીંયા એક સ્ટેપ વધારવું હોય તો પણ વધારી શકાય છે, 8 વત્તા 3 એટલે કે 11 ના છેદમાં 15. એ જ રીતે જોઈએ દાખલા નંબર સી, તો 7 ના છેદમાં 7 માઇનસ 7 ના છેદમાં 7 માઇનસ કેટલા આપેલા છે? 5 ના છેદમાં 7. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો બાદબાકી ફક્ત અંશની જ થશે, એટલે કે 7 ના છેદમાં 7 એટલે કે 7 માઇનસ 5 છેદમાં 7 આવી જશે. માટે જવાબ આવશે 7 માંથી 5 બાદ થાય એટલે કે 2 વધશે, અને છેદમાં 7 એટલે 2 ના છેદમાં 7 જવાબ આવશે. એ જ રીતે દાખલા નંબર ડી જોઈએ, તો છેદ સરખો હોય ત્યારે એક જ વખત મૂકી દેવાનો છે, કારણ કે 22 અને 22 કોમન છે એટલે લસા 22 જ થશે. અને અંશમાં 1 વત્તા 21 એટલે કે 22 ના છેદમાં 22. 22 ના છેદમાં 22 એટલે 22 એકા 22, તો જવાબ કેટલો મળે છે? 1 મળે. એ જ રીતે દાખલા નંબર ઈ જોઈએ, તો એમાં પણ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો, 12 માઇનસ 7 અને છેદમાં 15. તો 12 માંથી 7 બાદ કરીએ અને છેદમાં 15 આપેલા છે એટલે થશે 12 માંથી 7 બાદ થશે એટલે જવાબ મળશે 5 એટલે કે જવાબ મળશે 5 ના છેદમાં 15. તો વિદ્યાર્થી મિત્રો 5 ના છેદમાં 15 છે તો આપણે જાણીએ છીએ 5 તરી 15 છેદ ઉડશે એટલે જવાબ મળશે 1 ના છેદમાં 3. છેદમાં છેદ કેન્સલ થાય છે માટે શું થશે? 1 ના છેદમાં 3 જવાબ મળશે. એ જ રીતે દાખલા નંબર એફ, તો એમાં પણ 5 વત્તા 3 અને છેદમાં 8 એટલે કે 5 ને 3 8 ના છેદમાં 8 એટલે જવાબ મળશે 1 8 એકા 8. માટે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર જી જોઈએ, તો દાખલા નંબર જીમાં 1 માઇનસ 2/3. તો હવે વિદ્યાર્થી મિત્રો એમાં જ્યારે છેદ બંનેનો સરખો નથી ત્યારે 1 અને 3 નો લસા શું મળશે? 3 એટલે કે આના છેદને 1 વડે ગુણવા પડશે એટલે કે 1 × 3 / 1 × 3 -2 ના છેદમાં 3. તો 3 એકા 3, હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલે કોમન એક વખત મૂકી દેવાના, અને અંશમાં 3 એકા 3 - 2 એટલે કે 3 - 2 થશે 1 અને છેદમાં 3 એટલે કે જવાબ મળશે 1/3. એ જ રીતે જોઈએ દાખલા નંબર એચ અને આઈ. વિદ્યાર્થી મિત્રો આ જ રીતના છે આ બંને દાખલા, દાખલા નંબર એચ અને આઈ આ જ રીતથી કરવાના છે. એમાં એકમાં સરવાળો છે અને બીજામાં બાદબાકી. આ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કરાવેલ છે. તેની બહેન માધવીએ રૂમના 1/3 ભાગ પર રંગ કરેલી છે મદદ. તો બંને મળીને કુલ કેટલા ભાગ પર રંગ કરેલ છે? હવે બંને મળીને કુલ કયું છે વિદ્યાર્થી મિત્રો? કુલ કયું છે એટલે બંને અપૂર્ણાંકોનો શું આવશે? સરવાળો આવશે. માટે બંને એ રંગેલો દિવાલનો ભાગ, બંને રંગેલો દિવાલનો ભાગ બરાબર શું આવશે? 2/3. શુભમે 2/3 ભાગને રંગ કર્યો છે અને એ જ રીતે માધવીએ કર્યો છે 1/3 ભાગ એટલે 2/3 / 1/3. છેદ બંનેનો સરખો છે એટલે 3 અને અંશમાં 2 વત્તા 1 એટલે કે 3 ના છેદમાં 3 બરાબર શું આવશે? 3 ના છેદમાં 3 એટલે જવાબ આવશે 1. અહીંયા જવાબ આવે છે 1. માટે બંને મળીને પૂરી એટલે કે આખી દેવા 1 જવાબ આવે છે. માટે જવાબ લખી શકાય, તમે વાક્ય પૂર્ણ થાય ત્યારબાદ જવાબ લખી શકો છો. માટે બંને આખી દિવાલ રંગી છે તેમ કહી શકાય, આખી દિવાલ રંગી તેમ કહી
શકાય, કારણ કે જવાબ આવે છે એક, એટલે કે બંને પૂર્ણ દિવાલને રંગ કર્યો છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4માં ખૂટતો અપૂર્ણાંક ભરવાનો છે. હવે તમને જવાબ આપેલો છે, કોઈ પણ એક અપૂર્ણાંક આપેલો છે, તેમાં સરવાળા કે બાદબાકીની ક્રિયા આપેલી છે, તો તેમાંથી ખૂટતો અપૂર્ણાંક પૂરવાનો છે. હવે 7/10 માઇનસ 7/10માંથી કેટલા બાદ કરીએ તો 3/10 મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 7માંથી કેટલા બાદ કરો, તો કે 4 અને છેદમાં તો 10 જ આવશે, એટલે કે 7/10માંથી 4/10 બાદ કરો એટલે જવાબ મળશે 3/10, કારણ કે 7 - 4 એટલે 3 અને છેદમાં તો 10 જ મળશે. એ જ રીતે કઈ સંખ્યામાંથી 3/21 બાદ કરતા 5/21 મળશે, તો બાદ બાકી છે તો આ બંને જવાબ અને એક અપૂર્ણાંક એ બંનેનો સરવાળો કરીએ તો 5 - 3 = 8 એટલે 8/21. 8/21 કેટલા આવશે? 21. એટલે 8/21માંથી 3/21 બાદ કરીએ તો 8માંથી 3 અંશની બાદ બાકી થાય એટલે 8માંથી 3 બાદ કરીએ એટલે 5 અને 5/21. એ જ રીતે ખાલી જગ્યામાંથી આપણે 3/6 બાદ કરીએ, તો જવાબ 3/6 આવે. તો 3 ને 3 કેટલા થશે? સરવાળો કરીએ તો 3 ને 3 થશે 6. 6/6 એટલે કે 6 - 3 બરાબર 3/6 મળશે. હવે કેટલામાં 5/27 ઉમેરતા 12/27 થાય, તો 12 કરવામાં અંશમાં કેટલા ખૂટે છે? તો 7 ખૂટે છે, એટલે 7 ને 5 = 12 થઈ જશે અને છેદમાં તો 27 એટલે જવાબ આવશે 7/27. વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલો તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખીને બોક્સ જે જવાબ આવે છે તેમાં વ્યવસ્થિત બરાબર મોટું બોક્સ લખીને આ અપૂર્ણાંકો જે જવાબ આવે છે તે લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5ની રકમ જોઈએ તો જાવેદને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી, તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગી બાકી હશે? તો ટોપલી કેટલી છે? આખી ટોપલી છે, તેમાંથી 5/7 ભાગ જેટલી નારંગી તેને આપવામાં આવી છે. તો ટોપલી કેટલી છે? આખો ભાગ એટલે એક ટોપલી કહેવાશે. અને તેમાંથી જાવેદને અપાયેલો ભાગ કેટલો છે? 5/7 એટલે બાકી કેટલો ભાગ રહેશે? બાકી ભાગ શોધવો હોય તો 1માંથી એટલે કે પૂર્ણ ભાગમાંથી જાવેદને અપાયેલો ભાગ બાદ કરવો પડે, માટે ટોપલીમાં બાકી રહેલી નારંગીનો ભાગ મળશે. માટે ટોપલીમાં બાકી રહેલ નારંગીનો ભાગ બરાબર કેટલા મળશે? કુલ આખી એક ટોપલી છે તેમાંથી 5/7 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 અને 7 લસાઅ કેટલો આવશે? 7, એટલે કે અંશ અને છેદમાં 1 ને 7 વડે ગુણવા પડશે એટલે 7 × 7. હવે છેદ બંનેનો કોમન છે એટલે 7 લખીએ અને 7માંથી 5 બાદ થાય એટલે મળશે 2/7. માટે ટોપલીમાં 2/7 ભાગ નારંગી બાકી રહી હશે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 7.5 પૂર્ણ થાય છે. આખું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાનું રહેશે અને સાથે સાથે સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય 7.5 પણ તેની પણ PDF મોકલીશ. તે પણ તમારે સ્વાધ્યાય 7.5 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ.